સો વિદ્યાર્થી મિત્રો, આજે પાછા આપણે મળીએ છીએ આગળના લેક્ચરની શરૂઆત સાથે. આગળના લેક્ચરમાં આપણે જે શીખ્યા હતા, લાસ્ટ પેર, પાસ્ટ પેર અને ફિશરના સૂચકાંકને શોધવાની આખી રીત, આજે એની અંદર ટ્વિસ્ટ, કંઈક નવી વસ્તુ જે આપણે ધ્યાનથી સમજીને દાખલો કરવો પડશે. પાંચ માર્કનો દાખલો છે, ધ્યાનથી સમજો તો મજા આવશે. તો પહેલા તો આપણે સૂત્ર જોઈ જ લઈએ, જે સૂત્ર તમે ભણી ચૂક્યા છો. લાસ્ટ પેર, પાસે અને પીછે ત્રણ જણની વાત છે. આ ત્રણે સૂત્રો આપ્યા છે. આટલી તો તમને ખબર જ છે, આની અંદર તો કશું કહેવાનું જ નથી. સાહેબ, સિગ્મા પી ક્યુ ભાગ્યા સિગ્મા પી ક્યુ ગુણ્યા સો, સિગ્મા પી ક્યુ ભાગ્યા સિગ્મા પી ક્યુ ગુણ્યા સો, બંનેનો ગુણાકાર, લાસ્ટ અને પાછળનો ગુણાકાર અને એનો વર્ગમૂળ કરો એટલે ફિશરનો સૂચકાંક. પછી ચાંદલો કરવાનો ભૂલવાનું નહીં. અહીંયા 1000 રૂપિયાનો ચાંદલો કર્યો, અહીંયા 1100 ને 1 નો ચાંદલો કર્યો, બંને ચાંદલાની વાત આપણી થઈ. આપણો દાખલો તૈયાર. ખરેખર જે સૂત્ર છે એ આ છે, સિગ્મા પી વન ક્યુ ઝીરો ભાગ્યા સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો, બીજું સિગ્મા પી વન ક્યુ વન ભાગ્યા સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણ્યા સો, બંનેનો ગુણાકાર અને વર્ગમૂળ કરેલો દાખલો. તો આજે આપણે ઉદાહરણ નંબર 13 કરવા જઈ રહ્યા છીએ. શું આપેલું છે, કેવી રીતે લખી રહ્યો છું, દાખલાને કેવી રીતે ફેરવી રહ્યો છું, બધું જ ધ્યાનથી સમજો તો દાખલો ગણવાની મજા આવશે. એમાં શું ટ્વિસ્ટ છે જોઈએ, સમજો. તો વાંચી લો. બે હજાર 16 અને 2015 ની માહિતી આપેલી છે, એના આધારે લાસ્ટ પેર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો એવું આપણને કીધું. પહેલા આવી જે વસ્તુઓ એ બી સી ડી ઈ એફ વસ્તુ આપી છે, તો પહેલા અહીંયા લખી નાખું એ બી સી ડી ઈ એફ. A, B, C, D, E અને F આટલી વસ્તુ આપણને આપેલી છે. આગળ જે વસ્તુઓની સાથે સાથે બાજુમાં આપી છે આપણને એકમ, તો અહીંયા લખી નાખું એકમ. હવે એકમ શું છે, તો એકમમાં પહેલા આપી છે 20 કિલોગ્રામ, એટલે એ છે માહિતી આપણી જોડે છે. બીજામાં આવી છે ક્વિન્ટલ, ક્વિન્ટલ. ત્રીજામાં સી 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 કિલોગ્રામ, તો ફરીથી ગ્રામ. પાછું આવ્યું મીટર, મીટર. પછી આવે લીટર, લખી લીટર. પછી આવ્યું ડઝન, તો લખીએ ડઝન. આ બધું આપેલું છે. આપણા મગજની કોઈ વાત છે નહીં. પછી કિંમત આપી છે ને જથ્થો આપે, એટલે સીધું એ લોકો લખી છે કિંમત, અને બીજું લખી છે લોકો જથ્થો. એક આપ્યું છે આપણને કિંમત, બીજું આપ્યું છે આપણને જથ્થો. પણ કિંમત અને જથ્થાની અંદર પાછી બે વસ્તુ આવેલી, 2015 અને 2016.
પંદરની કિંમત, 2016ની કિંમત. જથ્થામાં પણ એવું જ છે, પેલા 2015 ને પછી 2016, ખાસ જોવાનો. અમુક વાર પહેલામાં 1500 ને બીજા 1615, એટલે આપણે ગયા ગામથી, એવું ના થાય, આપણે ધ્યાન રાખવું. તો કિંમત આપેલી છે, જથ્થો આપેલો છે, 1500 નો આપેલો છે. હવે આપણે ખાસ વિચારવાનું એ સાહેબ, કિંમત ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ, તો આને લખાય પી. જથ્થો ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, આને લખાય ક્યુ. હવે કિંમત 2015 ની, 15 એટલે પહેલા, 16 એટલે અત્યારે, એટલે અત્યારે વાળાને 1 અને પહેલા વાળાને 0. તો અહીંયા લખીશ પી 0, અહીંયા લખીશ પી 1, કારણ કે 16 માટે આ ક્યુ પાછળનું, પહેલાનું ક્યુ 0, અને અહીંયા લખીશ ક્યુ 1. તો પહેલા હંમેશા ક્યારે પણ દાખલો વાંચવો, વાંચીને સમજીને ઉપર આટલી માહિતી તો લખી નાખી. અહીંયા બે કુલ ખર્ચ નથી, નહીં તો લખવું પડે આપણે કુલ ખર્ચ, એટલે પી ક્યુ. કુલ ખર્ચ હોય તો પી અને ક્યુ નો ગુણાકાર, એવું લખવું પડે, પણ અહીંયા એવું કશું છે નહીં, એટલે આપણે બિંદાસ મજા લઈએ. હવે બધી વસ્તુ લખું છું જે આપેલી, જેમ આપેલી છે ને એમ લખું છું, પછી ફેરફાર કરતા શીખવાડ. તો 300, 560 લખી અહીંયા, 300, 560. ચૌદ પોઈન્ટ 25, 32 અને 30. આ તમને કિંમતો આપેલી છે અલગ અલગ વસ્તુ, 300, 560, 14.25, 32 અને 30. પછી 16 નંબર, 2016 માં આપેલું છે, 440, 700. પછી 75, 15, 36, 36. આ કિંમત આપી છે 2016 ની, જોઈ શકાય છે કિંમતો વધી છે ને, આમે વધે છે ને ઘટે છે ક્યાં. ચાલો 2015-16 ની વાત, તો ખાસ 5 કિલો અને 8 કિલોગ્રામ આપેલું છે. અહીંયા હું લખીશ 5 અને 8, પણ પાછળના એકમ ખાસ મહત્વના છે. 5 કિલો અને 8 કિલો, બીજું જોઈએ એ પણ કિલોમાં આપીએ, 10 અને 15. આગળ જોઈએ 1200 અને 2000. આમાં આપ્યું છે ગ્રામ, 1200 ગ્રામ, 2000 ગ્રામ, આવું આપેલું છે. 15 અને 25. પંદર મીટર, 25 મીટર, 18 અને 30. નંગ, 8 નંગ, 10 નંગ. ક્લાસમાં બધા થોડી નંગ હોય, અમુક જ હોય, 8 નંગ 10 નંગ, બે વસ્તુ આપી નંગમાં. સાહેબ હવે તો અમને લોકોને આવડે છે, હવે
આપણે સુનાવવું છે ફટાફટ કરીને કે દાખલો. એઝ અ સ્ટુડન્ટ તમે શું કરો ખબર, ના શીખ્યા હો ત્યાં સુધી પછી તો અમે એવું નહીં કરો, મને વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે. ચાંદલા કરતા તો આવડે છે, હજાર નો ચાંદલો, અગિયારસો ને એક રૂપિયા નો ચાંદલો કરી નાખ્યો, ટેન્શન વગર ચાંદલા થઈ ગયા. હા સોચો કે પી વન ક્યુ ઝીરો, તો સાહેબ આ રહ્યો પી વન, આ રહ્યો ક્યુ ઝીરો, કરો ગુણાકાર ને લખવા માંડો ધમાધમ. એવું નહીં કરવાનું, કોઈ પણ દાખલો ગણતા પહેલા બે સ્ટેપ ચેક કરવાના. એ બે સ્ટેપ ચેક કરશો ને તો જ મજા આવશે, નહીં તો મજા નહીં આવે. એટલે તમારે એ બે સ્ટેપ ચેક કર્યા વગર દાખલો ગણવાનો નહીં, બે સ્ટેપ ચેક કર્યા વગર દાખલો ગણવાનો જોઈ લઈએ શું કરીશું. તો પહેલું સ્ટેપ જે ગયા વખતે ચેક કર્યું હતું પણ એમાં કોઈ ચેન્જ નહોતું, કોઈ ફરક નહોતો પડતો, એટલે તો પહેલા આપણે જોઈ લઈએ ગયા વખતે શીખવાડ્યું આ એ વસ્તુની 20 કિલોગ્રામની કિંમત 300 રૂપિયા છે, એ વસ્તુની 20 કિલોગ્રામની કિંમત 300 રૂપિયા, એ વસ્તુની 20 કિલોગ્રામની કિંમત 440 રૂપિયા છે. આનો મતલબ એવો થાય એવું આપણે શીખ્યા હતા. પણ ભાઈ આની અંદર 20 કિલોગ્રામની કિંમત નથી જોઈતી, એક જ કિલોગ્રામની કિંમત લખાય. ગયા વખતે એક હતું તો આપણે ફેરફાર નહોતો કર્યો, અહીં તો 20 કિલોગ્રામની કિંમત આપી છે, ના ચાલે એક કિલોગ્રામની લખવાની. તો આને ભાગ્યા 20, આને પણ ભાગ્યા 20. પહેલા આપણે કરી લઈશું તો 300 ભાગ્યા 20 કરો એટલે સાહેબ 15 જવાબ, 440 ભાગ્યા 20 કરો એટલે 22 જવાબ આવે. તો હવે આ 20 ની જરૂર છે, કાઢી નાખો 20, નીકળી ગયો 20 નથી. આપણને જે જોઈતું હતું 1 કિલોગ્રામ ની કિંમત 15, 1 કિલોગ્રામ ની કિંમત 22, લખી નાખ્યું, કામ પૂરું, પતાઈ ગયું, પૂરું થઈ ગયું. હવે 1 ક્વિન્ટલ ની કિંમત છે, 1 ની છે તો ટેન્શન નથી, 1 કિલોગ્રામ ની કિંમત છે કોઈ વાંધો નથી, 1 મીટર ની કિંમત છે વાંધો નથી, 1 લીટર ની કિંમત છે વાંધો નથી, 1 ડઝન ની કિંમત છે વાંધો નથી. તો એક 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 માટેની કિંમતો છે, કોઈ ટેન્શન છે જ નહીં. એક સ્ટેપ ચેક થઈ ગયું, બધું એક માટે હોવું જોઈએ, એક માટે જ છે. આગળ જઈએ, બીજું ચેક કરો આગળ. અહીંયા કિલોગ્રામ છે તો અહીંયા પણ કિલોગ્રામ હોવું જોઈએ, છે છે 5 કિલો ને 8 કિલો, તો ટેન્શન નથી, ચાલે, કોઈ જ ફરક ના પડે. અહીંયા ક્વિન્ટલ છે અને અહીંયા કિલોગ્રામ છે, ના ચાલે, સરખું જ હોવું જોઈએ. હવે તમારી જોડે બે ઓપ્શન છે, આપકે પાસ દો ઓપ્શન, હેલ્પલાઇન હૈ, કુછ ભી કર સકતે, ક્યા કર સકતે. આ ક્વિન્ટલ ને આ કિલોગ્રામ ને ક્વિન્ટલ માં ફેરવી નાખો, અથવા તો આ ક્વિન્ટલ ને કિલોગ્રામ માં ફેરવી નાખો. આ બે માંથી એક જ ઓપ્શન તમારી જોડે છે, તમે શું કરવા માંગો છો, તમને જે સહેલું પડે તમે કરી શકો છો, કોઈ ચિંતા નથી. બંને માંથી કઈ બી ચાલશે. તો પહેલા તો લીગલ મેથડ બતાવી દઉં કે કાયદેસર જે સહેલું પડે કરવું જોઈએ. આ કિલોગ્રામ ને ક્વિન્ટલ માં ફેરવવા અઘરા છે, પણ ક્વિન્ટલ ને કિલોગ્રામ માં ફેરવવા સરખા સહેલા છે. એટલે એક ક્વિન્ટલ છે, એક ક્વિન્ટલ છે કેટલા કિલો થાય, 100 કિલો થાય. આ ક્વિન્ટલ ને ફેરવી નાખું કિલોગ્રામ, પણ એક ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ થાય, સો કિલોગ્રામ. એક ક્વિન્ટલ ને મેં કિલોગ્રામ માં ફેરવ્યું તો 100 કિલો લખી નાખ્યા. તો સર આ કિલો આ કિલો આ કિલો પરફેક્ટ થઈ ગયું, પણ આનું ગડબડ થઈ ગઈ, આ 100 કિલો થઈ ગયું એટલે 100 કિલોગ્રામ ની કિંમત છે, ના ચાલે. 100 કિલોગ્રામ ની કિંમત ના ચાલે,
કિલોગ્રામ હોય તો એક કિલોની જ કિંમત હોવી જોઈએ. શોધી કાઢો, 100 કાઢ નાખો, લઈ જાઓ નીચે ભાગાકારમાં. હવે 100 ની કોઈ જરૂર છે, પતી ગયો. હવે 1 કિલોગ્રામ ની કિંમત લઈ જઈએ અને કિલોગ્રામ પ્રમાણે વસ્તુ લઈ જઈએ. આપણું કામ ઇઝી. આગળ જઈએ. આ કિલોગ્રામ છે, આ 2 કિલો ગ્રામ છે. ફરી તમારી જોડે બે ઓપ્શન છે, આ ગ્રામને કિલોમાં ફેરવો અથવા કિલોને ગ્રામમાં ફેરવો. તો અહીંયા જો ગ્રામને કિલોમાં ફેરવવું સરળ છે, કરી તમે કહી દઈ શકો છો, એમાં ચિંતા ના કરતા. તો આ ગ્રામને કિલોમાં ફેરવવો હોય તો ભાગ્યા 1000 કરવા પડે, 1000 કિલોગ્રામ. તમે જયારે 1000 જોડે ભાગાકાર કરશો તો 1200 × 1000 1.2 કિલોગ્રામ જવાબ મળશે. 2000 × 1000 2 કિલોગ્રામ જવાબ મળશે. જો હવે કિલોગ્રામ 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 થઈ ગયું, આ 1 કિલોગ્રામ, આ 1 કિલોગ્રામ, આ 1 કિલોગ્રામ, ચિંતા નથી. 1 કિલોગ્રામ નો ભાવ કી છે, કોઈ ચિંતા નથી. પછી આ બધું કાયદેસર મીટર છે, મીટર જ છે, આમાંય ચિંતા નથી. લીટર, લીટર જ છે, કોઈ ચિંતા નથી. ડઝન છે, અહીંયા નંગ નંગ આને હેરાન જ કર્યા મને. આ ડઝન ને આનંદ, અરે તમારી જોડે બે ઓપ્શન છે, નંગ ને ડઝન માં, ડઝન ને નંગ માં. જે કરવું હોય કરો, પણ સરખું કરો. તો સિમ્પલ બતાવું, આ નંગ છે ને એને ડઝન માં કરવા જશો તો 8/12 કરવું પડશે, 10/12 કરવું પડશે, પોઈન્ટ માં જવાબ આવશે, અઘરું પડશે. આપણે કામ કરી આ ડઝન ને નંગમાં ભેળી નાખી. 1 ડઝન એટલે 12 નંગ ફેરવી નાખી. સાહેબ આ નંગ, આય નંગ, આય નંગ, પાડી તકલીફ થઈ ગઈ. કઈ તકલીફ થઈ? આની જોડે 12 આવી ગયો ને તકલીફ થઈ. કે 12 નંગ ની કિંમત છે. આપણે તો અહીંયા નંગ લખો તો 1 જ નંગ ની કિંમત જોઈ, 12 નંગ ની કિંમત ના ચાલે. તો 12 ને સામે ભાગાકાર માં લખી નાખો. તો અહીંથી ભાગ્યો અને કિંમત ને ભાગી નાખી. હવે તમે 30/12, 12 × 2 = 24, 12 × 5 = 60, 2.5 જવાબ આવશે. અને 36/12 = 36. તો હવે 1 નંગ ની કિંમત 2.5 અને 3 મળી ગઈ. અને આ નંગ છે, આ નંગ છે, આ નંગ છે, તો ચિંતા છે. તો અહીંયા આપણે બહુ જ સારી રીતે દાખલો ગણ્યો. આના પછી મેં તમને કીધું તું નહીં ગણાવું, પણ આ દાખલામાં ગણાવીશ. તમને ખબર પડે કોની જોડે ગુણાકાર કરવાના. આ 1 2 3 4 5 6, આ જે કિંમતો શું, 1 2 3 4 5 6, એની જોડે ગુણાકાર થાય. પછી અહીંયા 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, એ ગુણાકાર કરવામાં ભૂલ નહીં કરવાની. એટલા માટે આટલે સુધી ગણાવું, બાકીનું બધું જાતે કરવાનું. તો જોઈએ છે ફટાફટ, સમજી. P1 અને Q0 કે, તો P1 ક્યાં છે? આ P1 એટલે 22, Q0 એટલે આ જોડે છે. આ બંને નો ગુણાકાર 22 × 5, 20 × 5 પેલા કરીએ તો 5 × 2 = 100 થાય, અને 5 × 2 = 110. તો અહીંયા જવાબ આવશે 110. સિમ્પલ. બીજું જોઈએ, 10 × 7 = 70, 75 × 1.2, તો 75 × P1 અને Q0 એટલે 1.2, 75 × 1.2 કરશે એટલે જવાબ આવશે 72. 75 × 1.2 કરશું એટલે તમારો જવાબ આવશે 90. 72 ક્યાં થયા? સાહેબ તમે તો બોલ્યા, સાચી વાત છે. 15 × 15 = 225,
પંદર ના વર્ગ આવે ને 225, પછી 648, પછી 24, 8 × 24, આ બધાનો સરવાળો કરી નાખીએ બિંદાસ વિધાઉટ ટેન્શન. 110, 70, 90, 225, 648, 24, 11, 67. હવે આ સરવાળો જાણો, સિગ્મા પી ક્યુ પાર્ટ પી વન ક્યુ ઝીરો, જે આપણે સમજવાનો છે. પચાસ, આ 60 અને આ 1.2, 12×6 = 72, 1 0 કાઢી નાખો. 14.25 અને 15 આ બંને નો ગુણાકાર કરીએ, આ 72 પછી આપણો જવાબ આવશે 32.5 કરીશું, એટલે આપણો જવાબ છે 576. પી ઝીરો ક્યુ ઝીરો 2.5 × 8, જવાબ આવશે 20. સરવાળા કરીએ બધા, 75, 50, 72, 73.75, 576, 20, સરવાળા આવશે 1006.75. સરવાળો એટલે સિગ્મા, અને 1000 રૂપિયાનો ચાંદલો છે, એક લગાવી ગયા હતા, 2 0 બાકી, 1000નો ચાંદલો ક્લિયર, મજા લઈ જાઓ. ચાલો પી વન આર્યો અને ક્યુ વન આર્યો, આ પી વન ક્યુ વન નો ગુણા કેટલા, 22 × 8 કરવાનો પહેલા, તો જવાબ આવશે 176. પછી આ 7 અને 15, ચલો પછી 75 × 2, 150, પછી 15 × 25, 375, 36 × 30, 10×80, 3 × 10, 30, 174, 105, 150, 375, 10×80, 30, જવાબ આવશે 1900. સિગ્મા પી ક્યુ 1101 નો ચાંદલો હજી ચાલુ થશે, 1101 પછી લખી છેલ્લો P0Q1, તો P0 આર્યો, Q1 આર્યો, આ બંને નો આપણે ગુણાકાર કરવો પડશે, લખવાનું ચાલુ કરીએ. 15 × 8 120, આ બંને 5 અને 15, 15×5 75, P0 60 × 2, 120, 14.25 × 25, 356.25, 32,
ગુણ્યા 30 960 2.5 ગુણ્યા 10 25 બધાનો સરવાળો કરી 120 75 120 356.25 960 અને 25 16.25 16.56 અને બધાનો સરવાળો સિગ્મા લખાય સિમ્બલ. તો અહીંયા આપણે જોવા જઈએ તો આપણને ચાર આઈટમો જે જોઈતી હતી મળી. આ ચારે ચાર આઈટમો અહીંયા મૂકી દો, દાખલો ગણો, દાખલો પૂરો મજા લો. એટલે આજે જે આપણે નવું શીખ્યા શું ખાસ ધ્યાન રાખવાનું, બધું કાયદેસરની રીતે. અમુક વીક છોકરાઓ જે હોય ને એને તકલીફ પડતી હોય છે, ક્યાં ફેરવું ક્યાં ના ફેરવું શું કરવું ખબર જ નહીં, ટેન્શન ના. એમના માટેની આપણી ઇલીગલ મેથડ છે, ફટાફટ આવડી જાય બધું, પણ એ મેથડ આપણે કરીશું લાઈવ સેશન. બરાબર, આ લેક્ચર અત્યારે અહીંયા કમ્પ્લીટ કરીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. બાય.